આજનો દિન મહિમા રામશાસ્ત્રી પ્રભુણે. મહાન ન્યાયમૂર્તિ રામશાસ્ત્રી પ્રભુણેનો જન્મ સતારા પાસેના માહુલી ગામમાં 22 ઓગસ્ટ 1720ના રોજ થયો હતો. નાનપણથી જ તેઓ બનારસ ગયેલા અને ત્યાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. નહી નાના સાહેબ, હે તુમચી ચાકરી નકો, ઇતલા અપમાન નકો. આઈલા વચન દિલો હતો, મી શિકેન શાસ્ત્રી હોઈન. તું તું શાસ્ત્રી હોના? આજ હસુન ઘ્યા કુશાલ, તુમતા શાગિર્દ મ્હણું ઇથો ઉભા આહે. તોર કાય વિટંબના મારછોડ કરાયચી અસેલ તે કરુન ઘ્યા. પુન્હા હે તોણ તુમ્હાલા કુણાલા? આઈલા આઈલા સુદ્ધા દાખવનાર નહી. विद्वान पंडित किंवा शास्त्री होईल तेव्हाच मानाचं जीवन जगाला माणसात परत येईल, नाहीतर खुशाल मरून जाईल. धर्मशास्त्रमा पारंगत बनी तेओ राममाथी रामशास्त्री बन्या. विद्वान बनेला नानासाहेब पेशवाना धर्मखातामा नोकरीए जोडायला. रामशास्त्रीनी विद्वता, न्यायपरायणता अने निस्वार्थताथी प्रभावित थई माधवराव पेशवाए तेमने मुख्य न्यायाधीश बनाव्या. પેશવાઓના રાજ્યમાંથી વેઠની પ્રથા સદંતર બંધ કરાવવાનું શ્રેય રામશાસ્ત્રીને ફાળે જાય છે. પરંતુ એમના જીવનની યાદગાર ઘટના તો એમણે પેશવા નારાયણરાવની હત્યા કરાવવાના ગુના બદલ પોતે જેના નોકર હતા તે રાઘોબાને દેહાંત દંડની સજા ફરમાવી તે છે. સમાજની રૂઢિઓ અન્યાયી લાગે તો તેને છળેચોક વિરોધ કરતા તેઓ જરા પણ પાછી પાની કરતા નહીં. ન્યાયની દૃષ્ટિએ નિષ્પક્ષપાતી નિર્ણય આપવો એ એમની ખાસિયત હતી. પેશવાના શાસનકાળ દરમિયાન ભારતને નૈતિક બળ પૂરું પાડનાર મહાન ન્યાયમૂર્તિ રામશાસ્ત્રી પ્રભુણેના ઐતિહાસિક નિર્ણયોના વખાણ ગ્રેન્ટ ડફ જેવા પરદેશી ઇતિહાસકારે પણ કર્યા છે. રામશાસ્ત્રી પ્રભુણેનું દેહાવસાન ઈસવીસન 1786માં થયું હતું.